Hello, again. So it's been ages since I've posted a new video on my channel. જીવન છે યાર, શું કરવું? થોડું આગળ પાછળ ચાલે છે, વાંચવાનું આ બધું આજકાલ ભોકાઈ ગયું છે, બીજું બધું પકડાઈ ગયું છે. ઇટ્સ અબાઉટ ઓલ અબાઉટ સ્ટડી એન્ડ ઓલ, બટ આઈ ટ્રાય ટુ પોસ્ટ મોર થિંગ. બટ જ્યારે હું ટ્રાય કરવા માગું છું, ત્યારે જ્યારે કેમેરા સામે આવું છું, ત્યારે મને એવું થાય છે કે ચાલ ને રહેવા દેને, શું છે, કંઈ કોન્ટેન્ટ છે એની વાંચતા કરતા નથી તો પછી શું મૂકવાનું, આવું થયા ખરે તો. એટલા માટે કશું મૂકતી નથી. બટ યસ, આજે અંદરથી એવી ઈચ્છા થઈ કે કેમેરા સામે રાખીએ અને થોડું બોલીએ, વાતચીત કરીએ, કોન્ટેન્ટ થોડું પોસ્ટ કરીએ, જેથી બધું ડાઉન આવે છે બધું અપ જાય, અને પુસ્તકો વિશે ચર્ચા થાય, અને આપણી જે કમ્યુનિટી છે એ થોડી ઘણી વધે. આવું હું દર વખત ટ્રાય કરતી હોઉં છું, કેમ કે મને થોડા થોડા સમય આવું થતું રહે છે કે હું વાંચવાની તો કોશિશ કરતી હોઉં છું, વાંચું ઘણું છું, પણ પછી એને હું બહાર મૂકી નથી શકતી. એક્સપ્લોર ઘણું કરતી હોઉં છું, પણ એને હું બહાર મૂકવામાં ક્યારેક અચકાઉં છું, અથવા તો એવું લાગે છે કે યાર આ લોકોને નહીં ગમે, અથવા તો પછી કોઈ એવી વાતો થશે કે ભાઈ આ કારણ વિનાની વસ્તુઓ મૂકે છે. માટે હું મૂકતા પહેલાં કોઈ પણ વસ્તુ મારા કોન્ટેન્ટ ઉપર બહુ વિચાર કરું છું. આઈ થિંક કે હવે એટલો બધો વિચાર ના કરવો જોઈએ, અને જસ્ટ ચર્ચા કરવા માટે અથવા તો મારા જીવનને ડોક્યુમેન્ટ કરવા માટે હું આટલું તો કરી શકું છું. તો યસ, અત્યારે આ વિડીયો બનાવી રહી છું. જાજુ તો લાંબુ કંઈ એમાં છે નહીં, પણ અત્યારે કેટલાક પુસ્તકો લેવાની ઈચ્છા હતી કે ભાઈ આ લેવા છે, આ લેવા છે, બધું ઓકે કરી રાખ્યું હતું, આમ મસ્ત મની બની સેટ હતા બધા મારા. પછી વિચાર આવ્યો કે આટલા તો પડ્યા છે, સી સો મેની બુક્સ, અને હવે હું બીજું લઈશ તો અંદરથી ગિલ્ટી ફીલ થાય. એટલે આઈ હેવ સો મેની બુક્સ, અને હું એ વાંચતી નથી, અને હું અલગ અલગ ચોપડા લીધા કરું છું, તો એનો કોઈ મતલબ નથી. તમે કોઈ વાંચતા નથી કોઈ વસ્તુ અને બીજી બુક્સ લે કરો છો, તો એનો કોઈ મતલબ નથી થતો. એટલે મેં વિચાર કર્યો કે કંઈ વાંધો નહીં, ચાલો જે છે એ કાઢીએ અને ટ્રાય કરીએ કે આમાંથી એટલીસ્ટ બે બુક્સ તો વાંચી શકીએ. કેમ કે કેટલી બધી છે, જો 1 2 3 4 5 6 7 8 9 10 અથવા તો 11 જેટલી બુક્સ છે, તો એટલી બધી કે ભેગીથી તો હું નહીં વાંચું આ વર્ષમાં, પણ ટ્રાય કર્યું છે કે આ વર્ષ પૂરું થાય ત્યાં સુધીમાં, હવે જો ઓલમોસ્ટ પૂરું થવા પડશે, છેલ્લા 2 મહિના છે, તો 2 મહિનામાં 2 બુક્સ તો હું વાંચું એવું ટ્રાય કરું છું. અને જ્યાં સુધી હું મારા જીવનને છે ને આમ કોઈની સામે નહીં મૂકું ને, ત્યાં સુધી હું પ્રોકાસ્ટિનેટ કરે રાખીશ. માટે મેં વિચાર્યું છે કે ચાલો એક વિડીયો બનાવું, બહાર મૂકું, અને મારી લાઈફ અપડેટ શેર કરું કે કઈ રીતે વાંચું છું વગેરે વગેરે. તો આ એક ચર્ચા કરનારો જ વિડીયો છે, આમાં કોઈ એવું કંઈ નથી. ઓફિશિયલી બહુ સારી રીતે મારે પ્રિપરેશન કરવું પડે અને પછી મારે વિડીયો મૂકવો પડે એવું કશું છે નહીં. આમાં હું જસ્ટ નેચરલી વાતચીત જ કરું છું, માટે થોડો કેન્ડિડ વિડીયો છે, મતલબ સ્ક્રિપ્ટેડ નથી. જે આવે છે બધું અંદરથી આવે છે, બહુ અંદરથી બોલું છું જે છે બધું. તો યસ, અને કઈ બુક્સ મેં કાઢી છે, તમે કદાચ રેગ્યુલર જે જોવે છે મને, રેગ્યુલર જે મારા વિડીયો હશે જે લોકોએ જોયા હશે અત્યાર સુધી એ લોકોને ખબર હશે. પણ એક હમણાં મેં શોર્ટ વિડીયો હમણાં અપલોડ કર્યું છે, જસ્ટ એને હું આ બુક છે રહસ્ય, રોન્ડા બર્ન દ્વારા લખવામાં આવેલી છે, અને હું જ્યારે કોલેજ ડેઝમાં હતી ત્યારે મેં આ બુક ખરીદી હતી અને વાંચી હતી. પણ એવું લાગે છે કે આ બુક ઘણી બધી ઇમ્પેક્ટ કરે છે. યુ જસ્ટ રીડ ઇટ એન્ડ યુ જસ્ટ સ્ટાર્ટ ઇટ ઇમ્પેક્ટિંગ યુ, ઇફ માય ઇંગ્લિશ ઇઝ રાઇટ. પણ તમે જેવી વાંચવાની શરૂઆત કરો છો, એવું તમને લાગવા માંડે છે કે તમારી લાઈફમાં બધું સારું છે, એવરીથિંગ ઇઝ વેરી વેરી ગુડ ઇન યોર લાઈફ. અને મને છે ને આજકાલ આ ફિલિંગ નથી આવતી કે મારી જિંદગીમાં બધું સારું છે, તો એ ફિલિંગને પાછી લાવવા માટે મેં આ બુક બહાર કાઢી છે, કે જેથી હું મારી જાત પ્રત્યે હું વિચારી શકું કે નહીં મારી જાત છે એ હેપી છે, હું સારું સારું વિચારું છું, આવું બધું. માટે આ બુક બહાર કાઢી છે મેં. બીજી બુક છે એઝ ઓલવેઝ હેરી પોટર. ખબર નહીં યાર, શરૂઆતમાં મેં જ્યારે શરૂઆત કરી હતી આ બુક વાંચવાની, આ સિરીઝ વાંચવાની, આમ ધડાધડ પૂરી થતી હતી પુસ્તક આના આના સોરી આની બુક્સ પુસ્તક આની બુક્સ ધડાધડ પૂરી થતી હતી. પણ હવે સિચ્યુએશન એવી છે કે હું ગમે એટલી ટ્રાય કરું આ બુક પૂરી જ નથી થતી. આઈ ડોન્ટ નો વાય, પણ પૂરી જ નથી થતી. ગમે એટલું ટ્રાય ન કરું, હું વાંચવા બેસું, થોડા પાના વાંચું, મજા આવે છે, ઓકે ઓકે કરીને મુકાઈ જાય છે. એટલે કોઈ રસ્તો નથી મળતો, બટ આઈ ટ્રાય ટુ ફાઇન્ડ સમ વેઝ ટુ ગો થ્રુ ધીસ અને આ સિરીઝ પૂરી કરવાનું. તો યસ, ધ હેરી પોટર એન્ડ હાફ બ્લડ પ્રિન્સ બાય જે.કે. રોલિંગ. નેક્સ્ટ અપ આઈ હેવ કલ્કી ટ્રિલોજી. કલ્કી ટ્રિલોજી છે, પણ મારી પાસે 2 બુક્સ છે હાલમાં, કેમકે મેં વાંચી નથી તો હું ત્રીજી લેવાની મહેનત કરતી નથી. તો કલ્કી વિષ્ણુ કાવતાર બુક 1 અને કલ્કી બ્રહ્માકા નેત્ર બુક 2. હવે ત્રીજી બુક છે ને,
છે તમે કાઢી છે કે ચાલો વાંચવાનું શરૂઆત કરીએ તો ત્રીજી લેવાનું મન થશે અને તો આ ટ્રિલોજી પૂરી થશે. ઇફ યુ વોન્ટ ટુ લુક ક્લોઝર, બહુ સરસ મજાના કવર્સ છે આના. તો પછી ભાઈ આગળ કંઈક પૂરું થશે એમ. અને કેવિન મિશેલ દ્વારા લખેલી આ ટ્રિલોજી એક સમયે ખૂબ જ પ્રચલિત થઈ હતી, કદાચ 2018-19માં ખૂબ જ, જેમ કે બધા બહુ વાંચતા હતા કેવિન મિશેલની સમય. અત્યારે તો આઈ ડોન્ટ નો, હું કેવિન મિશેલને એટલા ફોલો નથી કરતી, પણ હા આ બે બુક્સ વાંચવાની ખૂબ ઈચ્છા છે. તો ટ્રિલોજી છે આ, મેં કાઢી રાખી છે કે ચાલો બે વચાય તો પછી ત્રીજી લેવાની જરાક વિચાર કરીએ. એટલે આ બે બુક્સ છે અત્યારે. બીજું છે અશ્વિન સાંગીની બુક છે કૃષ્ણયુગ. હવે આ છે ને મેં વાંચવાની શરૂઆત તો કરી હતી, છે સરસ મજાની થ્રિલર છે. આમ શરૂઆત જ એવી સરસ થાય છે કે તમને આમાં આગળ વાંચવાનું મન થાય. પણ કહું છું ને કે મારા અંદરૂની પ્રોબ્લેમ્સ એટલા છે કે હું શરૂઆત કરું છું પછી એમ થાય કે ચાલો નથી વાંચું તો મૂકી દઉં છું. આને કહેવાય રીડિંગ સ્લમ્પ. અને જ્યારે રીડિંગ સ્લમ્પ આવે છે ત્યારે જબરો ખરાબ આવે છે. તો એ દૂર કરવાની ટ્રાય છે કે રીડિંગ સ્લમ્પ દૂર કરીએ. તો યસ, કૃષ્ણયુગ અશ્વિન સાંગી દ્વારા લખવામાં આવેલી બુક. અને કદાચ એનું ઇંગ્લિશમાં નામ છે કૃષ્ણા સ્કી, ઇંગ્લિશમાં હા છે. અને અત્યારે તો હું આ બુકનું ટ્રાન્સલેશન છે મારી પાસે ગુજરાતીમાં, જો તમારે ઇંગ્લિશમાં વાંચવું હોય તો છે કૃષ્ણા સ્કી. બાકી આ બધી બુક્સ તમને આ જેટલી મેં બતાવી છે બધી જ ઇંગ્લિશમાં અવેલેબલ છે. જો ઇંગ્લિશ જે કોઈ વાત કરે, બીજી છે આ ચિત્રા બેનર્જી દિવાકરુણીની દ્રૌપદી કી મહાભારત. મેં એક બુક આમની વાંચી છે સીતાયણ વર્ષો પહેલાં, અને એ બુક વાંચ્યા પછી મને ઈચ્છા થઈ કે ચાલો સીતાજીનું જીવન જોયું આપણે અને હવે આપણે દ્રૌપદીનું જીવન વાંચીએ. તો એક છે દ્રૌપદી કી મહાભારત, ચિત્રા બેનર્જી દિવાકરુણી દ્વારા લખવામાં આવેલું આ બુક છે. અને આ પણ ઇંગ્લિશમાં અવેલેબલ છે. તો યસ, એક આ પુસ્તક છે, થોડી ઘણી વાર્તાઓ છે. અને હવે આવશે જ્ઞાનની વાત. હવે આ વસ્તુ વિશે, આ બુક વિશે મેં બહુ સરસ મજાની પોસ્ટ મારા ઇન્સ્ટાગ્રામ પર લખીને મૂકી હતી, કેમ કે જ્યારે આ બુક મને મળી ને તો અંદરથી હરખની હેલીઓ ફૂટતી હતી કે યાર મારે લેવી પણ ના પડી, મને આમ આમ ના મળી ગઈ. તો યસ, યોગી કથામૃત પરમહંસ યોગાનંદ દ્વારા જે લખવામાં આવેલું છે, એમનું આખું જીવન છે. તો આ બુક બહુ જ ફેમસ છે અત્યારે, ઘણા બધા લોકો વાંચે છે, ફેમસ છે. પ્લસ બીજું કે આ બુક છે ને, એક જગ્યાએ મેં જ્યારે હું યુટ્યુબમાં સ્ક્રોલ કરતી હતી ત્યારે રણવીર અલાવાદિયાએ સજેસ્ટ કરી હતી, તો એ સમય તમારી પાસે હતી. પણ મને એવું થાય છે કે નહીં, ઘણા બધા લોકો છે જે વાંચવા માગે છે આવા પુસ્તકો. યસ, પરમહંસ યોગાનંદની આ બુક છે. પાટણની પ્રભુતા બાય કનૈયાલાલ મુનશી. પાટણની પ્રભુતા પણ ઘણા સમય પહેલાં ખરીદી છે. આ રાજકોટમાં જ્યારે પુસ્તક મેળો હતો આર આર શેઠનું ત્યારે ખરીદેલી, અને ત્યારથી આઈ ડોન્ટ નો વેર ઇઝ માય મેન્ટલ હેલ્થ, વેર ઇઝ માય, મારો અંદરનો રીડર મરી ગયો છે જેને મારે પુનર્જન્મ આપવાનો છે જેથી કરી આ બધું પૂરું થાય જલ્દી જલ્દી. તો પાટણની પ્રભુતા કનૈયાલાલ મુનશી દ્વારા જે લખવામાં આવેલું પુસ્તક છે આ. અને આ તો કદાચ ચાર બુકની સિરીઝ છે. મેં બહુ એટલું બધું ગુજરાતી સાહિત્ય નથી વાંચ્યું, હા બુક્સ ઘણી વાંચું છું, પણ એ કોઈ રેગ્યુલર ઓલામાં નથી હોતું કે મેં ગુજરાતી સાહિત્યની જ વાંચવાની. હું કંઈ પણ ઉપાડી લઉં છું, મને જે મન થાય એ ઉપાડીને વાંચવા લાગું છું. પણ પાટણની પ્રભુતા જે ગુજરાતી સાહિત્યના કેટલાક રત્નો કહેવામાં આવે છે આ બધા પુસ્તકોને, તો ગુજરાતી થઈને હું ગુજરાતી જો સાહિત્ય ન વાંચું તો થોડું પડી જાય આપણામાં. માટે પાટણની પ્રભુતા કનૈયાલાલ મુનશી દ્વારા લખવામાં આવેલું પુસ્તક એક આ છે. હા, ઝાકળ ભીના પારિજાત ગુણવંત શાહ દ્વારા લખવામાં આવેલું પુસ્તક છે. આ મેં એકવાર વાંચી લીધું છે પણ હવે કંઈ યાદ નથી, તો આઈ એમ ગોઈંગ ટુ રી રીડ ધીસ બુક. અને બહુ નાનકડી પેચુકડી એવી છે પણ જ્ઞાન સભર છે, મજા આવે એવી છે. તો એક આ છે. અને દીપ ત્રિવેદી જેમણે એક બુક લખેલી છે ને હું મન છું, એમના દ્વારા લખવામાં આવેલું આ બુક છે આ, તમે અને તમારો આત્મા. દીપ ત્રિવેદી દ્વારા લખવામાં આવેલી આ બુક છે, સરસ મજાની છે. બ્લેક બુક કીધી છે આને, બહુ સરસ મજાની બુક છે. અંદર પણ ઘણા બધા ઇલસ્ટ્રેશન સારી એમને સમજાવવાનું ટ્રાય કર્યું છે, ઘણી જગ્યાએ બતાવ્યું છે કે તમારો આત્મા અને તમે તમારું શરીર કઈ રીતે કાર્યરત છે. આજકાલ મારે આવી સ્પિરિચ્યુઅલ થિંગની જરૂર છે જેથી કરીને હું મારા આત્મા સાથે સંબંધ સાધી શકું અને થોડું જીવનમાં આગળ વધવા માટે જાતને પ્રેરણા આપી શકું. અને ઓલવેઝ મારી સાથે હોય જ છે ભગવદ્ ગીતા, જ્યારથી અધૂરું રહી જાય છે ત્યારથી ફરી પાછું વાંચવાનું શરૂઆત કરવાની. અને આના કેટલાક શ્લોક છે, એવું નથી કે હું આને ધર્મગ્રંથ માની અને પૂજી પૂજીને સાથે રાખું છું. દિસ ઇઝ માય ટેક્સ્ટ બુક, હું એક ટેક્સ્ટ બુકની રીતે જોઉં છું, હું એક જ્ઞાનસભર પુસ્તકની રીતે જોઉં છું. અને જે મને જીવનમાં કેટલાક જે આપણે એવા પ્રશ્નો છે જે લોકો નથી ઉકેલી શકતા, જે માત્ર આપણે જ ઉકેલી શકીએ છીએ અથવા તો ભગવાન ઉકેલી શકે છે, તો એ ભગવાનની ખુદની હેન્ડ રિટન બુક છે જે મારી પાસે
છે અને હું એ જ રીતે એને માનું છું કે હું કોઈ એવી રીતે નથી માનતી કહું ગીતાજી ગીતાજી દિસ ઇઝ માય ગીતા હું ઓલવેઝ આને ગીતાજી મતલબ ગીતાજી કહું છું પણ દિસ ઇઝ માય ઓન ગીત મતલબ આ મારી છે ને ખુદની ટેક્સ્ટ બુક છે જેમાં ક્યારેય પણ હું પ્રશ્નોમાં મુકાઉં છું ને ત્યારે હું આ ખોલી લઉં ક્યાંય પણ ત્યારે મને આમાંથી પ્રશ્નનો ઉકેલ મળી જાય છે તો ભગવદ્ ગીતા હંમેશા મારી સાથે છે અને ભગવદ્ ગીતા હું ક્યારેય પણ એવું બને છે કે કેમ કે મારો વિષય સંસ્કૃત છે તો હું જેટલું સંસ્કૃત વાંચું છું ક્યારેક ઓવરલોડેડ થઈ જાય છે તો સંસ્કૃત વાંચ્યા પછી પાછું સંસ્કૃતમાં આવવું એ થોડુંક અઘરું છે માટે થોડું મારે વિષય ચેન્જ કરવા માટે હું થોડું લાઇટ રીડિંગ કરું છું આ બધું ટાઈપનું પણ જ્યારે હું મારા સિલેબસથી બહારનું વાંચતી હોઉં છું ત્યારે હું ભગવદ્ ગીતા વાંચવાનું પ્રેફર કરું છું જેથી થોડો જે આપણો મગજ છે એ કંટ્રોલમાં આવે સો યસ આ કેટલાક પુસ્તકો છે જે મેં તમને તમારી સાથે ચર્ચા કરીને સોરી ફોર ધ મિરર ઇફેક્ટ ઘણા બધા લોકો મને કહે છે કે તમે મિરર ઇફેક્ટ પ્લીઝ બંધ કરો બટ આઈ ડોન્ટ નો હાઉ ટુ ડુ ઇટ અને જે બેક કેમેરા છે બેક કેમેરામાંથી મને ખ્યાલ નથી આવતો કે કઈ રીતનું બધું દેખાય છે શો થાય છે તો એ કરવું થોડું અઘરું છે ને આઈ ડોન્ટ હેવ અ કેમેરામેન સો હું જ મારું કેમેરામેન વુમેન જે છે બધું હું જ છું જાતે કરું છું એટલે આમ સોરી કે તમને જો મિરર ઇફેક્ટ દેખાતો હોય તો પ્લીઝ એડજસ્ટ તો થોડું કંઈ મારી પાસે બજેટ થાય એ મુજબ તો કોઈ સારી ઇક્વિપમેન્ટ આવે અને તો પછી હું આમાં એ મુજબ વાત કરું અને મને વિચાર છે કે જો 1K થઈ જાય થોડા સમયમાં તો આઈ થિંક હું એક સરસ મજાનું એક માઇક લેવા માગું છું જે માઇક દ્વારા તમને થોડો મારો અવાજ સ્પષ્ટ આવે અને જે પાછળના જે વાહન છે પાછળનો જે ઘોંઘાટ છે લોકો બોલતા હોય છે એનો અવાજ ક્યારેક ક્યારેક આવી જાય છે એવા અવાજ તમને ના આવે અને માત્ર મારો અવાજ છે એ તમારા સુધી પહોંચે તો યસ 1K થાય ત્યારે આપણે માઇકની કંઈક વ્યવસ્થા કરશું ત્યાં સુધી વાંચો વંચાવો વાંચતા રહો પુસ્તકો વસાવતા રહો અને બસ આ વિડીયોને શેર કરો આ થોડો ચેટી વિડીયો હતો મતલબ મન ખોલીને મેં આજ વાત કરી છે મેં ક્યારેય આટલી વાતો યુટ્યુબ ઉપર નથી કરી પણ બસ મજા આવી વાતચીત કરીએ અને દેટ્સ ઇટ ફોર ટુડે આટલા માટે માઇક લેવું પડે છે તો આનો કોઈ બીજો રસ્તો જ નથી પણ યસ દેટ્સ ઇટ ફોર ટુડે અને આઈ હોપ કે હું સરસ મજાના પુસ્તકો વાંચતી રહીશ અને તમારી સાથે શેર કરતી રહીશ અને આ ચેનલ પર પણ મારા જે વિડીયોઝ છે એ કોન્સ્ટન્ટલી હવે આવતા રહીશ સબસ્ક્રાઈબ લાઈક શેર બસ કરો કશું કરો ઓકે થેન્ક યુ સો મચ બાય બાય